વોર્ડ નંબર દસ માં બીજેપી ની ફેરવણી દરમિયાન કાર્યકરો ની દાદાગીરી નો કિસ્સો સામે આવ્યો છે સત્તા લાંબા સમય સુધી એક હતું હોય ત્યારે તે પક્ષોના કાર્યકરોમાં ચૂંટાયેલ જનપ્રતિનિધિ કરતાં વધુ અભિમાન આવી જતું હોય છે કોઈ પણ રાજકીય પક્ષનો ખેસ પહેરી લઈ આવા કાર્યકર્તાઓને ગમે તેવું વર્તન કરવાનું જાણે લાયસન્સ મળી જતું હોય છે આવા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની દાદાગીરીના બનાવ ચૂંટણી જાણે વધુ જોવા સાંભળવા મળે છે વોર્ડ નંબર દસમાં માં બીજેપી ની ફેરણી દરમિયાન કાર્યકર્તાઓની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે ગોત્રીમાં પાન પાર્લર ના સંચાલક પાસે કાર્યકર્તાઓએ ખુરશી માંગી હતી કાર્યકર્તાઓ પાછા ખુરશીના પ્રેમી હોય અને એ ખુરશી મેળવવા માટે જ પોતાનો પરસેવો પાડતા હોય છે અને પાછી ખુરશી ન મળે તો પણ હોય છે એ પક્ષ છોડી બીજા પક્ષમાં જવા માટે પણ શરમ નથી અનુભવતા જોકે ગોત્રી વિસ્તારમાં ફેરણી દરમિયાન કાર્યકર્તાઓએ પાન સંચાલક પાસે ખુરશી માંગી હતી અને પાન સંચાલકે ખુરશી આપી પણ દીધી હતી છતાં કાર્યકર્તાઓની ગરમી એકદમ વધી ગઈ હતી અને લાલ ઘૂમ થયા હતા આ ઘટના દરમિયાન વોર્ડ નંબર દસના કાઉન્સિલર મોક્ષ પ્રેરક બન્યા હતા આ સમગ્ર બનાવ સીસીટીવી પણ સામે આવ્યા છે એક કાર્યકર્તાએ દુકાન બંધ કરાવવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપો થયા હતા ઘટના બાદ પાન પાર્લરના સંચાલકને પાલિકાએ બે હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર